મિત્રો છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે કચ્છમાં સિઝનનો લગભગ સો ટકા વરસાદ પૂરો થઈ ગયો છે એટલો ભારે વરસાદ કચ્છમાં આ વખતે નોંધાયો છેલ્લા ચાર દિવસમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે તે સિવાય દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળે અતિભારે વરસાદને લીધે પૂરની સ્થિતિ અને પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ મોટા ભાગના સ્થળોએ નોંધાયો છે પરંતુ હજુ અતિ ભારે વરસાદ નોંધાયો નથી અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારમાં અત્યારે ઓછો વરસાદની સ્થિતિ અત્યારે રાજ્યમાં પ્રવર્તી રહી છે તો આગળના દિવસોમાં શું થઈ શકે જે બંગાળની ખાડીની સિસ્ટમ ઓરિસ્સા ઉપર હતી તે હવે આગળ વધી છે પરંતુ તેમાં શું ફેરફાર થયો છે અને આગળ કેટલા દિવસ વરસાદ ચાલુ રહી શકે અને ત્યારબાદ વરાપની શું સ્થિતિ રહેશે તો તેની વાત આજે કરવાની છે અગત્યનો વિડીયો જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરેલી તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું નોટિફિકેશન બે લાયકોન દબાવી દેજો હું છું ગૌરવ રાણીંગા અને તમે છો વેધર ઓફ ઇન્ડિયા ચેનલ ઉપર મિત્રો જે સિસ્ટમ જે ઓરિસ્સા ઉપર હતી વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ છેલ્લા ત્રણ દિવસથી ખૂબ જ ધીમી ગતિ આમ તો ધીમી ગતિ ના કહી શકાય સ્ટોલ એટલે કે સ્થિર થઈ ગયેલી હતી ઓરિસ્સા ઉપર વેલમાર્ક લો પ્રેશર તરીકે તે હવે લો પ્રેશરમાં ફેરવાય છે એટલે કે વેલમાર્કમાંથી લો પ્રેશર એટલે નબળી પડી કહેવાય પરંતુ આમ નબળી નથી પડી અને આ સિસ્ટમના ટ્રેકમાં આપણે જે રીતે કહ્યું હતું તે મુજબ જ લગભગ છે કોઈ ખાસ મોટો ફેરફાર નથી અત્યારે આ સિસ્ટમ આજે એક મોટા બહોળા સર્ક્યુલેશન તરીકે ફેરવાઈ ગઈ છે ઓરિસ્સા ઉપરના લો પ્રેશરથી લઈ અને છેટ કચ્છની પશ્ચિમે એક અત્યારે યુએસસી છે ત્યાં સુધી આ સિસ્ટમ ફેરવાઈ ગઈ છે બહોળા સર્ક્યુલેશનમાં અને આમ જોવા જઈએ તો આ એક ખૂબ જ ફાયદાકારક સ્થિતિ કહી શકાય આપણા માટે સિસ્ટમ અતિશય મજબૂત નથી થઈ રહી જેને આપણે ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન કહીએ તે સુધી નથી જવાની હા પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠે આવીને થોડી મજબૂત થઈ શકે કે કદાચ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે પરંતુ જે એક સર્ક્યુલેશન રચાયું છે સમગ્ર કાંઠા ઉપર જે પૂર્વ કાંઠાથી લઈને પશ્ચિમ કાંઠા સુધી તે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ આપી શકે છે સિસ્ટમ એક મજબૂત સર્ક્યુલેશન તરીકે ડિપ્રેશન તરીકે જો ગુજરાત ઉપર છવાઈ જાય તો એવું બને કે અમુક સ્થળે અતિ ભારે વરસાદ પડી જાય પરંતુ સિસ્ટમની જે બીજી બાજુના વિસ્તારો હોય તેમાં ખૂબ ઓછો વરસાદ પડે કે ન પણ પડે પરંતુ અત્યારે આ સર્ક્યુલેશન તરીકે છવાયેલી સિસ્ટમ સમગ્ર રાજ્યમાં ત્રણ દિવસ સુધી સાર્વત્રિક વરસાદ આપી શકે છે એક ખૂબ સારી બાબત પોઝિટિવ બાબત કહી શકાય એક સારો જે સિસ્ટમમાં થોડોક ફેરફાર થયો છે તે ખૂબ જ ગુજરાત માટે પોઝિટિવ થય છે અને આગામી દિવસો એટલે કે સોળ સત્તર તારીખ સુધી આ વરસાદ ચાલુ રહી શકે અને આવતી ચોવીસ કલાકમાં સિસ્ટમ લો પ્રેશર તરીકે ગુજરાત ઉપર આવી જશે હવે વાત કરીએ આપણે અતિ ભારે વરસાદની તો અતિ ભારે વરસાદના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસોમાં જે આપણને ખૂબ જ બીક જેવું હતું કે ક્યાંક મેઘ તાંડવ કે અતિવૃષ્ટિ થશે તેમાં થોડી રાહત રહી શકે હા અમુક વિસ્તારોમાં હજુ પણ અતિભારે વરસાદ પડવાની શક્યતા છે સૌરાષ્ટ્રના જે કાંઠા વિસ્તારના જિલ્લાઓ છે તે દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારના જિલ્લાઓ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓ તે સિવાય કચ્છના પશ્ચિમના ભાગો અને દક્ષિણ ગુજરાત આ વિસ્તારોમાં અમુક સ્થળે હજુ પણ અતિભારે વરસાદ પડી શકે જે દસ એમ દસ ઇંચથી પણ વધુ હોઈ શકે આગામી ત્રણ દિવસમાં તે સિવાય સમગ્ર રાજ્યમાં ઉત્તર ગુજરાત સહિત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને કચ્છ સહિત સાર્વત્રિક વરસાદ પડી શકે છે સત્તર તારીખ સુધીમાં અને આવતા ત્રણ દિવસ ગાજવીજનું પ્રમાણ પણ ઘણું વધુ રહેશે થંડરસ્ટ્રોમ થઈ શકે છે અને જ્યાં થંડસ્ટ્રોમ થાય ત્યાં વધુ વરસાદ પણ પડી શકે અને બીજી વાત કરીએ આપણે આજની તો આજે ચૌદ તારીખે વરસાદના વિસ્તારો વધી શકે છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં આજે વરસાદના વિસ્તારો વધી શકે અને ગાજવીજ સાથે મધ્યમથી ભારે અને જે પશ્ચિમ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે તે ભાવનગર જિલ્લાના અમુક વિસ્તારો બોટાદ આસપાસના વિસ્તારો દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં અમુક સ્થળે એક બે સ્થળે અતિભારે વરસાદ પડી શકે છે તે સિવાય સાંજે અને રાત્રે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત લાગુ બોર્ડર વિસ્તારો સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી અમુક સ્થળે ભારે વરસાદ પડી શકે આવતીકાલે સવાર સુધીમાં કચ્છનો વારો પણ આવતીકાલથી અથવા આજ રાતથી જ આવવાનો શરૂ થઈ શકે અને કચ્છમાં પણ હળવો મધ્યમ વરસાદ ચાલુ થશે જે આગામી ત્રણ દિવસ ચાલુ રહી શકે તો આ હતી સિસ્ટમની સ્થિતિની વાત ફાયદાકારક આપણે પોઝિટિવ લઈએ છીએ અત્યારે કે એક અનુકૂળ સ્થિતિમાં અત્યારે સિસ્ટમ છે અને સાર્વત્રિક વરસાદ આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહી શકે છે અને ત્યારબાદની વાત કરીએ તો ઘણા વિસ્તારો વરાપ ઝંખી રહ્યા છે એક ધારો વરસાદ ચાલુ છે છેલ્લા લગભગ દસ પંદર દિવસથી તો આગામી અઢાર તારીખથી રાજ્યના પચાસ ટકા જેટલા વિસ્તારોને વરાપ મળી શકે છે પરંતુ એકદમ વરસાદ બંધ થાય તેવું હાલ નથી લાગી રહ્યું અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસમાં પણ રાજ્યના પચાસ ટકા જેટલા વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ અને અમુક સ્થળે ભારે વરસાદ પડી શકે પરંતુ આ એક આગોતરું એંધાણ છે તેની પણ ખાસ અપડેટ આગળ આપવામાં આવશે પરંતુ પચાસથી સાઠ ટકા જેટલા વિસ્તારોમાં વરાપ મળી શકે છે અઢાર તારીખથી અને આગળ જે કાંઈ પરિસ્થિતિઓ હશે તેની પણ ખાસ અપડેટ આપણે આગળ આપવાના છીએ ડેઇલી અપડેટ પણ આપવામાં આવશે તો જોવાનું ચૂકશો નહીં આ અપડેટ કેવી લાગી ખાસ કહેજો વિડીયોને લાઇક કરવાનું શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર